સમય ચાલો જાય છે. ના નાના ભૂલકાઓના મમ્મીઓ છો ને, એમ તમારા ઘરે મોટા બાળક પણ છે જેની ઉંમર 11-12-13 વર્ષની છે, ટીનેજર્સ કહેવાય. આજના ટીનેજર્સને માતા પિતા જરા પણ ગમતા નથી. ફરી વાર બોલું છું, ભાર આપું છું, જોજો, જરા પણ ગમતા નથી, સેજ પણ નહીં. કેમ કે એ બાળકને સમય આપતા નથી, સાંભળતા નથી અને સમજતા નથી. બાળકને સમજશો તો ખબર પડશે કે કયા સમયે બાળકનો આધારભૂત અનુભવ કેવો હશે. જેટલી મમ્મીઓ એમ બોલે છે ને, અરે રે મારા બાળકે આવું કર્યું, એનો મતલબ એ સમજતા નથી. જેટલી મમ્મીઓ એમ બોલે છે ને, મારું બાળક તો આવું કરે જ નહીં અને કરે, એને સમજતા નથી. બાળકને સમજવા ખૂબ જરૂરી છે. આ બાળકને હું એટલા માટે આ વાતો કરી રહ્યો છું કે તમે રોટલી આપો છો, દાંત શાળ દાંત દાળ ભાત આપો છો, આ બધું આપો છો ને, એ શારીરિક ખોરાક છે. શરીરની અંદર પૌષ્ટિકતા આપે, મનની પૌષ્ટિકતા આપવા માટે ત્રણ ખોરાક છે, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન. બાળકને ત્રણ જ ખોરાક જોઈએ, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન. એમાં પ્રોત્સાહનના જે આ ત્રણ મણકા છે ને મેં તમને આપ્યા. બાળકને સાંભળો, સમય આપો અને સમજો. હવે હું તમને પ્રેમના ત્રણ મણકા આપવા જઈ રહ્યો છું. બધા જ માતા પિતાઓ પોતાના દીકરાઓ દીકરીઓને બહુ પ્રેમ કરતા હશો, ફેસબુક પર ફોટો મૂકતા હશે, સેલ્ફી લઈને મૂકતા હશે, ડગુ ડગુ પેલા નાના જયારે કરાવતા હશે. મન કહો તો હવે તો 4 વર્ષના થઈ ગયા ને, આ 4 વર્ષના દીકરાને રોજે હક કરી, માથા પર કિસ કરી, અને કેટલી માતાઓ આઈ લવ યુ રોજે કહે છે. જે કહે છે એને વંદન નથી કહેતા, એને અભિનંદન. ફિક્સ ડિપોઝિટમાં મૂકતા હશે HDFCમાં ડબલ થવા. તરત પાછળથી દાદાને સવાલ થયો હોય, મધો પાણી સ્ટાર્ટ કરે, કોણે કીધું કે આઈ લવ યુ કહીએ તો જ પ્રેમ થાય? હું છે ને આ તમારો ફોન લેતો નથી, હું કઈ તમારો ફોન લેતો નથી. ના ભાઈ ના, હું કઈ તમારો લેતો નથી, પણ વાસ્તવમાં હું શું કરું છું? હલો, વાસ્તવમાં હું શું કરું છું? ફોન લઈ લઉં છું. બસ તમારા વાણી વર્તન ને વ્યવહારમાં કે પ્રેમ દેખાતો નથી, અને તમે બોલ્યા કરો કે હું પ્રેમ કરું છું, તો બાળક સમજે છે. ઓ, એની ઉંમર 3 વર્ષની છે, અનુભવ 70 વર્ષના દાદા જેવડો છે. એને બાકી છે ને એ જ તમે આપો છો. સમજણ એની 70 વર્ષની છે, અનુભવ તમે જ આપો છો. કાકી સાથે ના બોલાય, લુચ્ચી છે. હલો, શીખવાડ્યો બાળકને, બેટા ખોટું કોઈ દિવસ બોલવાનું નહીં. આપણે તરત ફોન કરીને કહીએ, કામરેજ છું, આવું જ છું. બેટા ઈર્ષા ક્યારે કરાય નહીં. આ બાજુ વાળા કેવા છે, ક્યાં નવી નવી ગાડીઓ લાવ્યા જ કરે. હલો, હું એટલા માટે આટલા સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું કે દરેક મમ્મીની આ સીધો અને સારો સ્વભાવ છે. તમને ખબર નથી તમે બાળકના એ ફળદ્રુપ જમીનના માનસપટ પર શું વાવી રહ્યા છો. મારે તો અહીંયાથી ઉપર કરવું છે, તમે વાવતા નહીં, તમે તો વેરી રહ્યા છો. ઉગશે કે નહીં ઉગેની જવાબદારી જ નથી. તો બોલો, બાળકને આઈ લવ યુ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? હજી ઘણા ડાઉટ છે, કેવું જોઈએ કે ના કેવું જોઈએ? તમે આજે બાળકને આઈ લવ યુ, જેના બાળકો મોટા હશે એને ક્લિયર કરીને કહી દો. હો, તમે જયારે બાળકને આઈ લવ યુ નહીં કહો ને, તો આઈ લવ યુ કહેવા વાળા શોધી લેશે. અને ચાલુ થઈ ગયા છે. વનિતા વિશ્રામમાં સાહેબ જાહેરમાં બોલું છું, વનિતા વિશ્રામમાં માત્ર 8 દિવસ પહેલા મારો પ્રોગ્રામ હતો, 2500 છોકરીઓ બેઠી હતી આ બાજુ, લગભગ 1100 મમ્મીઓ બેઠા હતા. જાહેર પ્રોગ્રામની અંદર મમ્મીઓને આંખ બંધ કરાવી અને પપ્પાઓને પણ સોરી દીકરીઓને પૂછ્યું કે બેટા આ કમિટમેન્ટ થઈ ગયું છે ઓલરેડી? 25% છોકરીઓ ઊંચો વાત કરી કીધું કે સર ઓલરેડી કહેવાય ગયું. હલો, મારી વાતમાં હસવાની છૂટ છે, પણ મારી વાત હસી ન કાઢતા. આ કાર્યક્રમ મનોરંજનનો નથી, દીકરાઓ કરાવશે, આ કાર્યક્રમ મનોમંથનનો છે. એક એક મણકાને વિચારજો. બોલો, બાળકને સ્નેહ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? બાળકને સ્નેહ આપવાનું ચાલુ કરો, બહુ જરૂર છે બાળકને સ્નેહ આપવાની. અત્યારે 500 કિલો કાજુ કતરી બનાવો, 50 કિલોનું સેમ્પલ ના મારો તો 450 કિલો માલ વેચાય નહીં. આ એ દુનિયા છે, આ એ સમાજ છે, આ એ જગ્યા છે, આ એ બાળકો છે. યહાં પે જો દિખતા હૈ વહી બિકતા હૈ. બતાવશો તો જ થશે, બાકી થશે નહીં.